અને એક મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીધામ ભચાઉ વચ્ચે થયેલા અકસ્માતમાં 10ના મોતની આશંકા સેવાઈ રહી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મુખ્યમંત્રીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી, જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને પણ આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં ગાંધીધામ ભચાઉ વચ્ચે થયેલા લોકોના મોતની આશંકા છે. અકસ્માતમાં ઘવાયેલાઓની પણ સારવાર તેમજ મૃતકોના મૃતદેહની જરૂર વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરને પણ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક આદેશ આપી દેવામાં આવ્યા છે. તો કચ્છમાં ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. રોડ પર જઈ રહેલી એક ટ્રક અને ટ્રેલર સામસામે અથડાયા, જેમાં વચ્ચે કાર આવી જતા કારનો કચ્છર ખાણ વળી ગયો. અકસ્માતમાં 10 લોકોના મોતની આશંકા છે. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. વાહનોમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. અકસ્માતના કારણે રોડની બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર ભુજનો હતો અને કબરાઉ ખાતે મોગલ માતાજીના દર્શન કરવા માટે ગયો હતો. તો વધુ અપડેટ મેળવી અમારા સંવાદદાતા રાજેન્દ્ર ઠક્કર ફોન લાઈન પર જોડાયા છે. રાજેન્દ્ર, ખૂબ જ ગંભીર આ અને ભયાનક આ અકસ્માત, શું વધુ વિગતો મળી રહી છે, શું જાણકારી, શું અપડેટ? જી નિશ્ચિત, વાત કરી તો જે ભચાઉના ચિરાઈ પાસે જે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, એના જે ઇનોવા કારની અંદર જે મૃતદેહ હતા એ 2 કલાકની જેમત બાદ રાતે 8-1 વાગ્યાની આજુબાજુ માંડ નીકળી શક્યા છે. આ બનાવ સંદર્ભે ભચાઉના પોલીસ અધિકારીએ જે માહિતી આપી એ મુજબ 8 મૃતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે 108 મારફતે ખાનગી વાહનોમાં અને કેટલાક લોકોને સારવાર માટે પણ ખસેડાયા છે. જેમની સ્થિતિ પણ હજુ નાજુક હતી તેનો હજી પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. અને વિગતો જે જાણવા મળી છે એ મુજબ ભુજના એક જ્યેષ્ઠાનગર વિસ્તારમાં એક પરિવારના સભ્યો દર્શન માટે જતા હતા એ પ્રાથમિક રીતે સામે પણ આવ્યું છે. અકસ્માતગ્રસ્ત પરિવાર ભચાઉના જે મોગલધામ આવેલું છે ત્યાં દર્શન પણ કરવા માટે ગયો હતો અને ગાંધીધામ એમના કુટુંબીને ફોનથી વાત પણ કરી હતી. 2 ટ્રેલરની વચ્ચે જે ઇનોવા કારનો જે ભયંકર અકસ્માત થયો છે એ 2-2.5 કલાક જેટલા જહેમત બાદ માંડ મૃતદેહો બહાર કાઢી શકાય છે. 2 કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. તો આ પરિવાર જેનો મૃત્યુ થયા છે એ પરિવારના માતંગ પણ છવાઈ ગયો છે. જી નિશ્ચિત, બિલકુલ રાજેન્દ્ર, ધન્યવાદ જાણકારી માટે.